કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ફંક્શન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે એક્સપ્રેસિંગ frequency and manner, અથવા તો એને બીજા નામે આપણે ઓળખશું, frequency of action. શું નામ છે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર, અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તે વિશે આપણે જોઈએ. તો આ ફંક્શન ક્રિયાની પુનરાવૃત્તિ વિશે વાત કરે છે. એટલે કે ક્રિયા ક્યારે થાય છે, કેટલીક વાર થાય છે, નિયમિત થાય છે કે નહીં, અનિયમિત થાય છે, કે અવારનવાર થાય છે, કે થતી જ નથી, આ બધી જ બાબતો આ ફંક્શન દર્શાવે છે. તો જો આપણે તેની વાક્ય રચના જોઈએ, એકદમ સહેલી વાક્ય રચના છે કે સૌથી પહેલા આપણે મૂકીશું કરતા, પછી મૂકીશું ક્રિયા વિશેષણ, પછી મૂકીશું ક્રિયાપદ, પછી કર્મ, અને પછી મૂકીશું આપણે અન્ય શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, જો એક સિમ્પલ ભાષામાં તમને કહું તો આ ફંક્શનની અંદર આપણે સાદા વર્તમાન કાળના વાક્યો બનાવવાના છે. કયા કાળના વાક્યો? સાદા વર્તમાન કાળ. હવે કરતા ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે કે આપણે જે વર્તમાન કાળની અંદર, સાદા વર્તમાન કાળની અંદર જે શબ્દ આવે છે, જેવા કે યુઝ્યુઅલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, આ બધા જ શબ્દોને ક્રિયા વિશેષણ આપણે કહીશું. તો જોવો, હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ.
નંબર એક, આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ફક્ત કર્તા આપેલો હશે, બાકી ક્રિયા વિશેષણ, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ બધું જ આપણી જાતે મૂકવાનું છે. હવે કર્તામાં મને આપેલું છે ખાલી આઈ, અને કૌંસમાં આપેલું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, એટલે કે ફંક્શનનું નામ આપેલું છે, અથવા તો એવું આપેલું હોય એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ, બંનેનો અર્થ સરખો જ થશે. તો હવે મારે ગુજરાતી વાક્ય વિચારવાનું છે, પણ મેં કીધું એ રીતે આપણે આની અંદર, આ ફંક્શનની અંદર શેના વાક્ય બનાવીશું, તો સાદા વર્તમાનકાળના વાક્ય બનાવીશું. તો જુઓ કે મારે એવું કેવું છે કે હું સામાન્ય રીતે ધીમેથી ચાલું છું. મેં ગુજરાતીમાં વાક્ય શું વિચાર્યું વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વાક્ય તમે વિચારી શકો છો. મેં વાક્ય એવું વિચાર્યું કે હું સામાન્ય રીતે ધીમેથી ચાલું છું. તો હવે હું શું કરીશ, સૌથી પહેલા કરતા ક્રિયા વિશેષણ મૂકવાનું છે. મેં શું કીધું, સામાન્ય રીતે, તો એના માટે હું શું લખીશ ક્રિયા વિશેષણમાં, યુઝ્યલી. હવે મૂકવાનું છે ક્રિયાપદ, ચાલવું. ચાલવાને શું કહેવાશે, વોક. અને ધીમેથી, તો એના માટે હું શું મૂકીશ, સ્લોલી. અમારું વાક્ય પૂરું થઈ ગયું. અહીંયા તમારી રીતે કોઈ પણ વાક્ય તમે વિચારી શકો છો. ચલો પછી નંબર બે, કર્તામાં આપણને આપેલું છે સ્મિત. આખું વાક્ય પૂર્ણ કરવાનું છે. તો ગુજરાતીમાં આપણે કોઈ પણ વાક્ય વિચારી શકીએ કે સ્મિત હંમેશા વહેલો ઉઠે છે. હું વાક્ય એવું વિચારું છું કે સ્મિત હંમેશા વહેલો ઉઠે છે. તો કર્તામાં આપેલું છે સ્મિત, ક્રિયા વિશેષણ હંમેશા, કે એના માટે હું શું લખીશ, ઓલવેઝ. ઉઠવું, ઉઠવાને શું કહેવાય, વેકઅપ. વહેલું, વહેલા માટે કયો શબ્દ લખીશ, અર્લી. વાક્ય પૂરું થઈ ગયું અને નીચે કરી દઈશું આપણે અંડરલાઈન. ચલો આગળ નંબર ત્રણ, એવું આપેલું છે મિસ્ટર શાહ. કર્તામાં આપેલું છે મિસ્ટર શાહ. હવે હું ગુજરાતીમાં એવું વાક્ય વિચારું કે શ્રીમાન શાહ ક્યારે વહેલા સુવા જતા નથી. શ્રીમાન શાહ ક્યારેય પણ વહેલા સુવા જતા નથી, તો ક્યારેય નહીં, એના માટે ક્રિયા વિશેષણ શું આવશે, તો નેવર. જતા નથી એટલે કે મિસ્ટર શાહ છે એની જોડે આપણે શું લખીશું, ક્રિયાપદનું SKES વાળું રૂપ, એટલે કે ગોનું થઈ જશે, ગોઝ. ટુ બેડ અને અર્લી, અને નીચે આપણે કરી દઈશું અંડરલાઈન. ચલો નંબર ચાર, રોહન. કર્તામાં આપેલું છે આપણને રોહન. હવે હું ગુજરાતીમાં એવું વાક્ય વિચારું છું કે રોહન અમુક વખતે હોકી રમે છે. રોહન અમુક વખતે હોકી રમે છે, તો કર્તામાં છે રોહન, ક્રિયા વિશેષણ અમુક વખતે, એટલે એના માટે હું શું લખીશ, સમટાઈમ્સ.
રમવાને રમવાને શું કહેવાય? પ્લે. પણ રોહન છે તો રોહનની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ ના આવે, શું આવશે? એસ કે ઈએસ વાળું રૂપ આવે. કારણ કે આપણે પેલો કોષ્ટક ભણ્યા હતા કે આઈ વી યુ ધે આની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય, અને હી સી ઇટ જોડે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મુકાશે. એટલે રોહનની જોડે પ્લેનું થઈ જશે પ્લેઝ. શું રમે છે? તો હોકી. અને નીચે કરી દઈશું આપણે અંડરલાઈન. ચલો નંબર 5 એવું આપેલું છે, જલપા. ચલો હું ગુજરાતીમાં વાક્ય એવું વિચારું છું કે જલપા ક્યારેય ગુસ્સો કરતી નથી, ક્યારેય પણ નહીં. તો એના માટે ક્રિયા વિશેષણમાં હું શું લખીશ? નેવર. ક્રિયાપદમાં થઈ જશે ગેટ્સ અને એંગ્રી. આ વાક્ય મારું અહીંયા પૂર્ણ થઈ ગયું.